દાહોદ એસઓજી પોલીસે દેવગઢ વારીયાના ભથવાડા ટોલનાકા ઉપરથી લાખો રૂપિયાનો અફીણનો જથ્થો બરામદ કર્યો. ગુજરાતમાં નશાબંધી થંભવાનું નામ નથી લેતી. આવનાર દિવસોમાં તહેવારો ટાણે ગુજરાતમાં ઘૂસેડાતો નશાનો કારોબારને રોકવા માટે પોલીસ દિવસ રાત કામ કરીને નશાના કારોબારને અસફળ બનાવી રહી છે. ત્યારે દાહોદ એસઓજી પોલીસ અને દેવગઢ બારિયા પોલીસે દેવગઢ બારિયાના બથવાડા ટોલનાકા ઉપરથી બાતમીના આધારે લાખો રૂપિયાની કિંમતનો અફીણનો જથ્થો ઝડપી પાડવામાં દાહોદ એસઓજી પોલીસને સફળતા મળી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર દાહોદ એસઓજી પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનથી ત્રણ ઇસમો કારમાં અફીણનો જથ્થો લઈને બથવાડા ટોલનાકા ઉપરથી પસાર થવાના છે તેવી બાતમીના આધારે દાહોદ એસઓજી પોલીસે દેવગઢ બારિયા પોલીસને સાથે રાખી વોચ ગોઠવી હતી અને બથવાડા ટોલનાકા ઉપરથી બાતમીવાળી કાર દેખાતા તેને રોકી અંદર તલાશી લેતા કારમાં મૂકી રાખેલો 24.45 કિલો વજન ધરાવતો અફીણનો જથ્થો મળી આવ્યો હતો. તેની કિંમત 24.45 લાખ હોવાનું જાણવા મળ્યું હતું અને રાજસ્થાનના ત્રણ ઇસમોમાંથી એક ઇસમ ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારે બે આરોપીઓની દાહોદ એસઓજી અને દેવગઢ બારિયા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે દાહોદ એસઓજી અને દેવગઢ બારિયા પોલીસે અફીણ તેમજ કાર સહિત 27.60 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી બે આરોપીઓને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ નશાનો જથ્થો ક્યાંથી ક્યાં લઈ જવાતો હતો તેની તપાસમાં દાહોદ એસઓજી પોલીસ જોતરાઈ હતી. નઈમ મુંડા, ZSTV, દાહોદ.